નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે તણાવ મુક્ત રહીને કાર્ય કરો. કર્મ કરવું તે આપણા બધાના જીવનનો એક અભિન્ન ભાગ છે. કાર્ય કરવાથી આપણે જીવનમાં નવી નવી સફળતાઓ પ્રાપ્ત કરી શકીએ છીએ, જીવનની જરૂરિયાતો પૂરી કરીએ છીએ, પૈસા કમાઈએ છીએ અને જીવનનો આનંદ પણ લઈ શકીએ છીએ. પરંતુ જ્યારે આપણા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ તથા દબાણ આવે છે, તેમને દૂર કરવા માટે આપણે વધારાનું કામ કરવું પડશે. આપણી ઈચ્છાઓ જરૂર કરતા વધારે વધી જાય છે ત્યારે તેમને પૂરી કરવા માટે આપણે નિર્ધારિત સમય કરતા પણ વધારે કાર્ય કરવું પડે છે. જો કે વધારે પડતું કામ કરવું તે આપણા માટે નુકસાનકારક બની શકે છે અને તેનો ભયંકર પરિણામો પણ ભોગવવા પડે છે. જીવનની ચમક દમક બધાને આકર્ષિત કરે છે. એ આકર્ષણના કારણે મોટા ભાગના લોકો એવું ઈચ્છે છે કે હું જીવનના બધા જ સુખો ભોગવી શકું, એવું કોઈ કામ મને મળી જાય તો સારું. સમાજમાં ઘણા લોકો તમામ પ્રકારના સુખો ભોગવે છે, પરંતુ એ સુખો ભોગવવા માટે કમાવાની વિપરીત અસર પણ આપણા જીવન પર પડે છે. કામના વધારે કરતા દબાણના કારણે અથવા તો ભયંકર લાંબા સમય સુધી કામ કરવાના કારણે જે તણાવ પેદા થાય છે એના કારણે ઘણીવાર મોત પણ થઈ જાય છે. આવા સમાચારો ઘણીવાર વાંચવા કે સાંભળવા મળે છે. આનું એક જ ઉદાહરણ છે કે જાપાનમાં જોવા મળ્યું છે ત્યાંની એક રિપોર્ટર 1959 કલાક ઓવરટાઈમ કરવાના કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું. જો કે જાપાનની રાજધાની ટોક્યોના સાર્વજનિક પ્રસાર NHK ની 31 વર્ષની રિપોર્ટર મીવા સાદોનું મૃત્યુ જુલાઈ 2013 માં જ થઈ ગયું હતું, પરંતુ 4 વર્ષ પછી એટલે કે સન 2017 માં એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો કે તેનું મૃત્યુનું કારણ 159 કલાકનો ઓવરટાઈમ જ હતું. તે મૃત્યુ પામી ત્યારે તેના હાથમાં મોબાઈલ પકડેલો હતો. મેવા સાધના માતા પિતાએ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે જ આ ઘટનાને સંપૂર્ણ રીતે પ્રગટ કરવા માટે હઠ કરી, ત્યારે જ આ ઘટનાની પૂરેપૂરી સચ્ચાઈની લોકોને ખબર પડી. જાપાન પહેલેથી જ વધારે પડતું કામ કરવા માટે તથા ઓવરટાઈમ કરવા માટે જગ વિખ્યાત છે. એમાં સુધારો કરવા માટે સમય સમય પર લોકો અવાજ ઉઠાવતા રહ્યા, કેટલાક નિયમો પણ બદલાવવામાં આવ્યા, પરંતુ અહીંની નીતિમાં અત્યાર સુધી કોઈ મોટો સુધારો જોવા મળ્યો નથી. 159 કલાક ઓવરટાઈમ કરવો એ આશ્ચર્યકારક બાબત છે, પરંતુ આપણે જેને આજની વિકસિત અર્થવ્યવસ્થા કહીએ છીએ એના માટે આ સામાન્ય બાબત છે. કારણ કે આજે સમગ્ર દુનિયા એ માર્ગ ચાલી રહી છે. આ એક પ્રકારનો ત્રાસ છે. આપણો દેશ પણ એમાંથી બાકાત નથી. આવું જ એક બીજું ઉદાહરણ સામે આવ્યું છે. વિમાનની પુઠ્ઠા બનાવતી એક કંપનીમાં કામ કરતી વખતે ચક્કર આવતી એક મજૂર મળી ગયો. એનું કારણ શોધતા ખબર પડે ત્યાંના પરિવારનો ભાર વહન કરવા માટે વધારે કમાવાની ઈચ્છાના કારણે કેટલીક વાર મજૂરોના મૃત્યુ થઈ જાય છે. આ ઘટના પણ લાંબા સમય સુધી કામ કરવા તથા કરાવવાની સાથે સંબંધિત છે. એવું સંશોધન થયું છે કે આધુનિક રીતે કામના દબાણના કારણે અનેક પ્રકારના માનસિક રોગો વધી રહ્યા છે. દાખલા તરીકે જો કોઈ માણસની ડ્યુટી ફોન કોલ્સ અને ઈમેલના જવાબ આપવાની હોય તો તે કામ પણ ખૂબ માનસિક તણાવ વાળું છે. કારણ કે તે કર્મચારી હંમેશા ઇનબોક્સને ચેક કરતા રહેવાના દબાણના કારણે માનસિક તણાવ સહન કરવો પડે છે અને
એ તણાવ સતત વધતો જાય છે. આજે મોબાઈલ આપણા કાર્યોને એક અભિન્ન ભાગ બની ગયો છે. એના કારણે લોકો ઘરે રહીને પોતાના કાર્યમાં વ્યસ્ત રહે છે. મોબાઈલને 24 કલાક કામ કરવાની કે કામ વિશે વિચારતા રહેવાની પ્રવૃત્તિ વધારી દીધી છે. કાર્યાલયોમાં પણ એવી આશા રાખે છે કે તેના કર્મચારીઓ સતત કાર્ય કરે તથા એના વિશે જ વિચારતા રહે. એ માટે લોકોએ અનેક પ્રકારના પ્રલોભનો આપવામાં આવે છે. કર્મચારીઓ સામે એક એક મોટું લક્ષ્ય રાખવામાં આવે છે અને તેને પૂરું કરવા માટે પ્રલોભનો પણ આપવામાં આવે છે. પૈસાનો લોભ કહીએ કે લોકોની જરૂરિયાત, પરંતુ કાર્ય કરવાની શૈલી પહેલા માણસના શરીરને મશીન બનાવી દે છે અને પછી ધીરે ધીરે જર્જરિત કરી નાખે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આજની કાર્યશૈલી પ્રમાણે માણસ પોતાના શરીર પાસે મશીનની જેમ કામ લે છે. તે શરીરને પૂરતો વિશ્રામ તથા પોષણયુક્ત આહાર આપવાનું ધ્યાન રાખતો નથી. એના કારણે શરીર અમુક હદ સુધી તો કામ કરે છે, પરંતુ છેવટે તો તે કમજોર થઈને અનેક રોગોનો ભોગ બની જાય છે. આજની કાર્યશૈલીના દબાણના કારણે માણસ પોતાના મનને તથા શરીરને જરૂરી આરામ આપી શક્યો નથી. જર્મન સોશિયલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ માટે કામ કરતી એક મનોચિકિત્સકનું કહેવું છે કે કામના કારણે મગજમાં અનુભવાતો તણાવ વિશે સંશોધન કરવાનું હજુ બાકી છે. તેમના મત પ્રમાણે આજની આ કાર્યપદ્ધતિ લોકોમાં નવી નવી બીમારીઓ પેદા કરે છે અને સાથે સાથે માનસિક તણાવના કારણે દુર્ઘટનાઓ પણ વધતી રહે છે. ઈચ્છા શક્તિ ઘટી જવાના કારણે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. મનોચિકિત્સકો મતે ઓછા સમયમાં વધારે કામ કરવાનું દબાણ વધી રહ્યું હોવાનું કારણે જીવન પર તેની ભયંકર અસર થાય છે. ગાંધીજી આજ કારણના લીધે પશ્ચિમના સભ્યતાની ટીકા કરતા હતા અને કહેતા હતા કે સભ્યતા ભોગવાદી છે, તે માણસને ઇન્સાન માંથી મશીન બનાવી દે છે. એક એવું મશીન જેના ભાવ સંવેદનાઓ હોતી નથી, જેને સામાજિક સંબંધોની પરવા હોતી નથી, તે પોતાના શરીરનું પણ પૂરતું ધ્યાન રાખતો નથી. એવો માણસ બીમારી, અસંતોષ તથા અસંતિ સિવાય બીજું કશું જ મેળવી શકતો નથી. ભૌતિક રીતે તો તે ખૂબ સમૃદ્ધ દેખાય છે, પરંતુ અંદરથી તે સાવ દિનહીન બની જાય છે. કામના વધતા જતા કલાકોના કારણે જીવન મશીન જેવું બની રહ્યું છે, તે આજની વાસ્તવિકતા છે. આપણે આ બાબત પર વિચાર કરવો પડશે. જીવનમાં કામ તથા શ્રમનું જેટલું મહત્વ છે, એટલું જ આરામ તથા ઊંઘનું પણ છે. આરામ તથા ઊંઘ માણસને નવી શક્તિ આપે છે. જો માણસ પોતાના જીવનમાં કામ અને વિશ્રામ વચ્ચે સંતુલન ન જાળવે, તો તેને થતા આર્થિક લાભની સાથે સાથે તેના વિપરીત પરિણામો તેને ભોગવવા જ પડશે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.